વ્રત કે ઉપવાસમાં નોર્મલી લેડીઝ જ્યારે એકલા રહેતા હોય ત્યારે વધારે પડતી લપ કરવી, પીંજણ કરવી કોઈને પણ પસંદ નથી આવતી. તો ફટાફટથી કાચા 2-3 જ બટેટામાં બની જતો આ ફરાળી ઇન્સ્ટન્ટ નાસ્તો અથવા તો જમવાનું એકવાર ઘરે બનાવી જરૂરથી ટ્રાય કરજો. અને હા, મારી આ રેસિપી તમને કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ કુક વિથ મોનિકા મશરૂમમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ કાચા બટેટાનો નવો નાસ્તો. તો ચલો આપણે શરૂ કરીએ. આ નવો નાસ્તો બનાવવા માટે એક પેનને ગરમ થવા મૂકી દેવાનું. તેનામાં 2-3 મોટી ચમચી તેલ ઉમેરીશું. તેલ ખૂબ જ સરસ રીતના ગરમ થાય એટલે આપણે વઘારની તૈયારી કરી લઈશું. બધી ફરાળી વસ્તુઓ વાપરીશું, જેમાં અમે મરચાં, તલ, જીરું, આદું, ખમણેલું અને લીલો લીમડો 8-10 પાન લીધેલા છે. તલ ઉમેરવાથી આ રેસિપીનો ટેસ્ટ ઓર સરસ વધી જશે. હવે અહીંયા વઘાર થઈ જાય ત્યારબાદ ગેસને મીડિયમ ફ્લેમ પર કરીને બટેટા ખમણી લેવાના છે. અહીંયા આપણે 3-4 બટેટાનો ઉપયોગ કરીશું. બટેટાને ખમણીને નથી રાખી દેવાના, નહીંતર તે કાળા પડી જશે. એટલે જ્યારે તમે વઘારની પ્રોસેસ કરો ત્યારે જ ખમણવાના છે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, ખમણની જે પેનમાં ચોટી ન જાય, તો વધારે તેલની જરૂર હોય તો ઉપરથી થોડું એવું ગરમ કરેલું તેલ પણ ઉમેરી શકાય. હવે આ બધી વસ્તુ વઘાર સાથે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં રૂટીન મસાલાઓ કરીશું, જેમાં આપણે મીઠું અને ચટણીનો ઉપયોગ કરેલ છે. તમારા ઘરે વધારે પસંદ કરાતા હોય તેવા દરેક મસાલાઓ ઉમેરી શકાય. સાથે સાથે તેનો સ્વાદ વધારવા માટે આપણે શેકેલા જીરાનો પાવડર અને થોડો એવો મરી પાવડર લેશું. મીઠામાં પણ જો તમે રૂટીન મીઠું ન ખાતા હોય તો ફરાળી સિંધા લૂણનો પણ ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. તો હવે આપણે આ બધી વસ્તુને સરસ રીતના મિક્સ કરી લેવાની છે અને સાથે સાથે બટેટા નીચે વધારે ચોટે નહીં તેનું તો ખાસ ધ્યાન રાખવાનું છે. જેમ મેં આગળ કીધું એમ, જરૂર પડે તો થોડું એવું તેલ તમારે ઉમેરી દેવાનું જેથી કરીને પેન નોનસ્ટિક બની જાય અને કોઈ પણ વસ્તુ અંદર ચોટે નહીં. તો હવે આપણે આ કાચા બટેટાના ખમણને 2-3 મિનિટ ઢાંકીને રાખી દઈશું જેથી કરીને સરસ રીતના બટેટા કૂક થઈ જાય. તો હવે 2-3 મિનિટ થઈ ગઈ છે અને બટેટા પણ સરસ રીતના કૂક થઈ ગયા છે. તો આપણે ઉપરથી 1/2 કપ જેટલો શિંગદાણાનો ભૂકો ઉમેરી દઈએ. ચમચી વાઇઝ જોઈએ તો મેં અહીંયા 4-5 ચમચી અધકચરા શિંગદાણાનો પાવડર કરી અને ઉમેરી દીધેલો. 1/2 કપથી વધારે એવી ખાટી એવી છાશ ઉમેરી દેશું જેથી કરીને એકદમ સરસ એવો ટેસ્ટી ખાટો એવો ટેસ્ટ આવી જશે અને એકદમ લચકા પડતું આપણી આ જે ફરાળી નવો નાસ્તો કે ખીચડી છે તે તૈયાર થઈ જાય. હવે સરસ રીતના હલાવ્યા બાદ છાશના ભાગનું અહીંયા મીઠું અને તીખાશ માટે થોડો એવો ચટણીનો પાવડર ઉમેરી દેશું. જો અહીંયા તમારે આને વધારે ખાટું બનાવવું હોય તો થોડું એવું લીંબુ ઉમેરી શકાય. સાથે સાથે બીજા વધારાના મસાલાઓ પણ જો તમારે છાશના ભાગના ઉમેરવા હોય તો એમ કરી શકાય. હવે 5-7 મિનિટ સરસ રીતના ખુલ્લા પેનમાં જ આપણે તેને ઉકળવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો ઉપર ખૂબ સરસ રીતના તેલ અને પાણી છૂટું પડી ગયું છે, એટલે કે છાશ આવી ગઈ છે. તો કોથમીરથી તેને ગાર્નિશ કરી અને ગરમાગરમ સર્વ કરીશું. તો હવે વ્રત કે ઉપવાસમાં બટેટા બાફવાની કે વધારે પ્રોસેસ કરવાની બિલકુલ જરૂર નથી. ફક્ત 8-10 જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે. જો તમને મારી આ રેસિપી પસંદ આવી હોય તો લાઈક કરજો, બીજા સાથે શેર કરજો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ કરજો. થેન્ક યુ.